सत्य केवल विद्या मंदिर, करम गुरु पाठशाला संकुल, माई सेल्फ साजन कुमार प्रजापति, क्लास 12 साइंस, सब्जेक्ट नेम फिजिक्स, यूनिट नंबर 1, टॉपिक एग्जांपल्स। मित्रों आज आपणे अहींया एग्जांपल्स विषे वात करवानी छे, जे आपणे अगाउना पार्ट 1 अने पार्ट 2 मां करी चूक्या छे। આજનો એક્ઝામ્પલ જે છે જે ડાયપોલ મોમેન્ટ ઉપર આધારિત છે, તો ચાલો પહેલાં આપણે એનો પ્રશ્ન વાંચીએ। પ્રશ્ન એવો છે કે 4×10⁻⁹ કુલમ મીટરની ડાયપોલ ચાક માત્રા ધરાવતી એક વિદ્યુત ડાયપોલ 5×10⁴ ન્યૂટન કુલમ ઇન્વર્સનું માન ધરાવતા સમાન વિદ્યુતીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ રચે છે અથવા કોણે રહેલી છે। તો આ ડાયપોલ પર લાગતા ટોર્કનું માન શોધો। હવે આપણે આગળ પણ વાત કરી હતી કે જ્યારે જ્યારે આપણે એક્ઝામ્પલ ગણીએ તો સૌપ્રથમ રકમ વાંચી જેટલી પણ વેલ્યુઝ આપણને જે રીતે આપી છે એને એક બાજુ લખી નાખવાની છે। તો ચલો વાંચતા વાંચતા લખતા જઈશું। ચલો પહેલાં આપણને શું આપ્યું છે કે 4×10⁻⁹ કુલમ મીટરની ડાયપોલ ચાકમાં, એટલે આપણે ડાયપોલ મોમેન્ટ આપી છે અને આપણે જાણીએ છીએ ડાયપોલ મોમેન્ટ કોને કહેવાય। તો ચલો આપણે અહીંયા સાથે સાથે એકવાર એની વ્યાખ્યા પણ બોલી જઈશું કે એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે સમાન અને વિજાતીય વિદ્યુત ભારોથી બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે। ચલો વિદ્યુત ડાયપોલનું સિમ્બોલ આપણે જાણીએ છીએ તેમ શું આવે છે, કેપિટલ પી। ચલો તો આપણે ડાયપોલ કેટલી આપી છે, 4×10⁻⁹, એટલે લખીશું ડાયપોલ મોમેન્ટ પી બરાબર 4×10⁻⁹ કુલમ ઇન્ટુ મીટર। ચલો એકમ પણ તમને સૂત્ર આવડે છે, એકમ કઈ રીતે આવશે તો આપણે જાણીએ છીએ ડાયપોલ મોમેન્ટ પી બરાબર સૂત્ર શું છે, 2aq, 2a એટલે અંતર, q એટલે કુલમ, અંતર એટલે મીટર, અને વિદ્યુતભાર q એટલે કેનો એકમ આવશે કુલમ, સોરી q એટલે વિદ્યુતભાર જેનો એકમ આવશે કુલમ, એટલે આપણને અહીંયા ડાયપોલ મોમેન્ટનો એકમ શું મળશે, 4×10⁻⁹ વેલ્યુ આપી છે ને, અને એકમ બનશે કુલમ ઇન્ટુ મીટર। આગળ જોઈએ, એક વિદ્યુતીય ડાયપોલ એટલે કે આ ડાયપોલ જે આપી છે આટલી એ 5×10⁻⁴ ન્યૂટન પર કુલમનું માન ધરાવતા સમાન વિદ્યુતીય ક્ષેત્ર, એટલે આપણને અહીં આપ્યું છે વિદ્યુતીય ક્ષેત્ર ઈ, તો લખીશું વિદ્યુતીય ક્ષેત્ર ઈ બરાબર 5×10⁴ ન્યૂટન પર કુલમ બરાબર વિદ્યુત ક્ષેત્ર ઈ। આપણે જાણીએ છીએ વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા શું છે, તો વિદ્યુત ક્ષેત્ર એટલે શું, એકમ દ્વારા વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુતીય બળ, તો એના પરથી એનો સૂત્ર શું મળશે, વિદ્યુતીય ક્ષેત્ર ઈ બરાબર F/Q, એટલે છેદમાં ક્યુ છે શું, એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું ઉપર શું આવે છે બળ એટલે કે એફ, તો આપણે શું કહીએ છીએ વિદ્યુતીય ક્ષેત્ર, એટલે કે ઈ બરાબર F/Q, એટલે કે એફનો એકમ આવશે ન્યૂટન અને ક્યુનો એકમ આવશે કુલમ, એટલે ન્યૂટન પર કુલમ એનો એકમ મળે છે। અને આ ડાયપોલ એ આપેલા ક્ષેત્રની અંદર કેટલો કોણ બનાવે છે, થીટા બરાબર 30 ડિગ્રી। હવે આપણે જાણીએ છીએ કે ડાયપોલ ભ્રમણ ક્યારે કરે, કોઈ ચોક્કસ એંગલ લે તો જ્યારે આપણે ટોર્ક લાગે ત્યારે, તો અહીંયા આપણે અહીંયા રહેલી ડાયપોલ ઉપર લાગતું ટોર્કનું મૂલ્ય એટલે કે માન શોધવાનું છે, એટલે કે ટાઉ બરાબર ?, આટલું આપણને અહીં આપેલું છે, અને આપણે ટોર્ક ટાઉ ડાયપોલ મોમેન્ટ પર લાગતું શોધવું છે। તો આપણે જાણીએ છીએ ડાયપોલ મોમેન્ટ પર લાગતું ટોર્ક શોધવું હોય તો ટોર્કનું સૂત્ર શું છે, તો આપેલી જે બધી વેલ્યુઝ છે એ વેલ્યુઝને લાગતું વળગતું સમીકરણ ટોર્કનું કયું મળે, આપણે જાણીએ છીએ ટોર્ક ટાઉ બરાબર PE sin θ। તો લખીશું કે ટોર્ક ટાઉ બરાબર PE sin θ, જ્યાં P આપણને આપેલો છે, કેટલો આપ્યો છે, 4×10⁻⁹ કુલમ ઇન્ટુ મીટર, E ચલો આપણને E કેટલો આપ્યો છે, તો E આપ્યો છે 5×10⁴ ન્યૂટન પર કુલમ ઇન્વર્સ બરાબર છે થીટા, થીટા કેટલો આપણને આપ્યો છે 30, તો થીટાની જગ્યાએ આપણે લખીશું 30 ડિગ્રી। તો આપણને અહીંયા એકમ શું મળશે, તો આપણને વેલ્યુ કેટલી મળશે, 4×5×10⁻⁵, −9માંથી પ્લસ ચાર્જ એટલે રહેશે −5×1/2 સાઇન્સ એટલે 1/2, તો આપણને ટાઉનું મળે કેટલું મળશે, −4 ન્યૂટન મીટર બરાબર છે। તો અહીંયા આપણને ટોર્ક ટાઉનનું મૂલ્ય આટલું જોવા મળ્યું કે આટલું ટોર્ક લાગશે તો ડાયપોલ આટલા એંગલે ભ્રમણ કરે છે, એટલે કે આટલા કોણે રેલી હશે આપણે શોધી શકીએ બરાબર છે। તો આવા એક્ઝામ્પલ તમે પૂછાય તો તમને આવડવા જોઈએ। ચલો એક એક્ઝામ્પલ હોમવર્ક માટે તમારે રકમ લખવાની છે, ચલો રકમ લખો કે અહીંયા આગળ જે ડાયપોલ મોમેન્ટ 4×10⁻⁹ આપી છે એના જગ્યાએ લખો 5×10⁻⁹ કુલમ મીટર।
પછી એક વિદ્યુત ડાયપોલ આપી છે 5 × 10 ની માઇનસ, સોરી વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે આપણને 5 × 10 ની 4, એની જગ્યાએ લખો 6 × 10 ની 4. એંગલ રાખો સરખો 30 ડિગ્રી, અને ટોર્કનું માન શોધો, તમારે ટાઉ શોધવાનો છે, બરાબર છે? ચલો આગળ બીજા એક્ઝામ્પલ જોઈએ. ચલો મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું. પહેલા પ્રશ્ન વાંચી લઈએ. કોપરના અલગ કરેલા બે ગોળાઓ, આપણી પાસે અહીંયા બે ગોળાઓ છે, કોના છે? કોપરના છે, કોપર મટીરિયલના છે, અને બે ગોળાઓ, એને એકને આપણે કહીએ છીએ એ અને બીજાને કહીએ છીએ બી. હવે એ અને બીના કેન્દ્ર વચ્ચેનું અંતર, એટલે કે એ અને બી ગોળાઓ જે છે એની વચ્ચેનું અંતર કેટલું આપણને આપ્યું છે? 50 સેન્ટીમીટર. કેટલું આપ્યું છે? 50. તો 50 સેન્ટીમીટર બગલા મીટર થાય, તો 50 × 10 ની માઇનસ 2 અથવા 0.5 મીટર, બરાબર છે? તમને આવડશે આ બધું? તમને આવડતું હોવું જોઈએ કે 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર. તો 10^-2, જો દરેક પરનો વિદ્યુત ભાર, એટલે કે આપણને દરેક વિદ્યુત ભાર, દરેક જે ગોળો છે એ ગોળો વિદ્યુત ભારિત છે એવું કહેવામાં આવ્યું છે, અને આ દરેક ગોળા પરનો વિદ્યુત ભારનું મૂલ્ય પણ આપણને અહીં આપેલું છે. કેટલું આપ્યું છે? 6.5 × 10 ની માઇનસ 7 કુલમ. કેટલું આપ્યું છે? 6.5 × 10 ની માઇનસ 7 કુલમ. તો તેમની વચ્ચે પરસ્પર લાગતું અપાકર્ષણ બળ કેટલું હશે? એટલે કે બે ગોળાઓ વચ્ચે જે આટલા અંતરે રહેલા છે, જેમના વિદ્યુત ભારો કેટલા છે, જેમનો વિદ્યુત ભાર કેટલો, જેમના પરનો વિદ્યુત ભાર કેટલો છે, આટલો છે, તે બંને ગોળાઓ વચ્ચે લાગતું બળ કેટલું હશે, કુલમ બળ કેટલું હશે? આપણે કહ્યું છે કે અપાકર્ષણ બળ લાગે, બરાબર, બે ધન વિદ્યુત ભાર છે એટલા માટે, બે ધન વિદ્યુત ભારિત ગોળાઓ છે એટલા માટે. તો બંને વચ્ચે આપણે અપાકર્ષણ બળ શોધવાનું છે. હવે નંબર 2, આપણે એ પણ શોધવાનું છે કે એ અને બી વચ્ચેના અંતરની સરખામણીએ તેમની ત્રિજ્યાઓ અવગણી શકાય તેવી છે. આપણે એવું કહ્યું છે કે એ અને બી વચ્ચેના અંતરની ત્રિજ્યા, અંતરની સરખામણીએ તેમની ત્રિજ્યાઓ અવગણી શકાય તેવી, એટલે કે આ એ અને બી વચ્ચેનું જે અંતર છે 50 સેન્ટીમીટર, એ દરેક ગોળાઓની ત્રિજ્યા કરતાં કેવું છે? ઘણું મોટું છે, એટલે ત્રિજ્યાઓ ઘણી નાની કહેવાય, એટલે ત્રિજ્યાઓ અવગણી શકીએ તેવું છે. એક વસ્તુ આ શોધવાનું છે. નંબર 2 પર જઈએ કે જો દરેક ગોળા પરનો વિદ્યુત ભાર બમણો કરવામાં આવે, એટલે કે દરેક ગોળા પરનો વિદ્યુત ભાર, એટલે કે એ ગોળા પરનો વિદ્યુત ભાર અને બી ગોળા પરનો વિદ્યુત ભાર, જે પ્રારંભની કન્ડિશનમાં જે વિદ્યુત ભાર છે એના કરતાં બમણો કરવામાં આવે, અને બંને વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, એટલે કે બંને વચ્ચેનું અંતર જે પ્રારંભમાં છે એના કરતાં અડધું કરી દેવામાં આવે, તો તેમની વચ્ચે અપાકર્ષણ બળ કેટલું લાગશે? એટલે આપણે અહીંયા બે અલગ અલગ કેસ માટે અપાકર્ષણ બળના મૂલ્ય શોધવાના છે. હવે ધ્યાન આપો, બીજા કેસમાં આપણે એવું કહ્યું છે કે ધારો કે પહેલા પ્રારંભમાં બંને ગોળા ઉપર 5-5 વિદ્યુત ભાર હોય, તો એને બમણો કરી દો, બરાબર છે? અને એવું કહ્યું છે કે જો ધારો કે બીજા કોઈ બે ગોળા વચ્ચેનો અંતર ધારો કે 10 સેન્ટીમીટર હોય, તો એને અડધું કરી દો, અને ત્યારે એના બંને વચ્ચે લાગતું અપાકર્ષણ બળ કેટલું હશે? કારણ કે બંને ગોળા તો છે તો ધન વિદ્યુત ભાર જ, આપણને પહેલેથી જ કહ્યું છે કે બંને ગોળા પર કયો વિદ્યુત ભાર છે? ધન છે. ચલો પહેલા કન્ડિશન સાબિત આપીએ. હવે આપણે અપાકર્ષણ બળ શોધવું છે. આપણે શું લખી કાઢીએ? તો આપણને આપ્યું છે બે ગોળાઓ એ અને બી, એટલે કે એક ગોળા પરનો વિદ્યુત ભાર આપ્યો છે Q1, બીજા ગોળાનો વિદ્યુત આપ્યો છે Q2, બંને સમાન વિદ્યુત ભાર ધરાવે છે, બંને વચ્ચે અંતર R બરાબર કેટલું આપ્યું છે? 50 સેન્ટીમીટર, અને બંને વચ્ચે આપણે શોધવાનું છે અપાકર્ષણ બળ F શોધવાનું છે. પ્રથમ કેસની અંદર અપાકર્ષણ બળ એટલે કે વિદ્યુતીય બળ શોધવું છે, તો વિદ્યુતીય બળનું સમીકરણ શું આવે? એફ બરાબર. તો આપણે જાણીએ છીએ કે વિદ્યુતીય બળ એફ બરાબર કે Q1 Q2 / R² તો લખીએ F = K Q1 Q2 / R² પણ મેં અહીંયા ક્યુ સ્ક્વેર લખ્યું છે, કેમ? કારણ કે બંને વિદ્યુત ભાર સમાન મૂલ્યના છે ને, સમાન છે, એટલે કે Q1 Q2 અથવા એટલે કે Q Q, તો Q² કહી શકાય, કે Q1 Q2 બે સમાન જ છે, એટલે કે Q² / R² = K એટલે શું? કુલમ્બનો અચળાંક, એનું મૂલ્ય કેટલું આવે? 9×10^9. કુલમ્બ અચળાંકનું મૂલ્ય કેટલું આવશે? 9×10^9 × ચલો ક્યુ આપણે કેટલા આપ્યા છે? 6.5 × 10 ની માઇનસ 7 કુલમ્બ, બંને માટે સરખા જ છે, એટલે 6.5 × 10 ની માઇનસ 7, અને સ્ક્વેર નો સ્ક્વેર કરી દીધો છે. અંતર આ કેટલું આપ્યું છે? 50 સેન્ટીમીટર, એટલે આપણે કહ્યું કે 50 સેન્ટીમીટર હોય તો 1 સેન્ટીમીટર કેટલા? તો 10^-2 મીટર, એટલે કે 0.5 નો સ્ક્વેર. અને હવે આપણે સોલ્વ કરીશું તો આપણને કેટલો આન્સર મળશે? 15.21 × 10 ની માઇનસ 3. હવે અહીંયા આપણે બળ શોધીએ છીએ, અપાકર્ષણ બળ, તો બળનું એકમ શું આવશે? ન્યૂટન. એકમ લખવાનું મિત્રો ક્યારે ભૂલતા નહીં, તેના માર્ક્સ કપાઈ જશે, બરાબર, એટલે આપણે હંમેશા એકમને યાદ રાખીશું. તો પ્રથમ કેસની અંદર આપણને બંને માટે મળતું અપાકર્ષણ બળનું મૂલ્ય કેટલું મળ્યું? તો 15.21 × 10 ની માઇનસ 3 ન્યૂટન મળે છે, બરાબર છે. હવે બીજા કેસની વાત કરીએ કે આપણને બીજા કેસમાં આગળ શું કહ્યું છે. ચલો ફરી એકવાર ધ્યાન આપો, આપણને આગળના બીજા કેસમાં એવું કીધું છે કે બંને ઉપરનો વિદ્યુત ભાર છે અને બમણો કરી દેવામાં આવે, ધારો કે 10 હોય તો 10 નો બમણો કરી દેવાનો, એટલે કે 20, અને બંને જેનું અંતર અડધું કરી દેવાનું, કે અંતર 10 હોય તો અંતર કેટલું થશે? 5, હાફ કરી દેવાનું, અડધું કરી દેવાનું છે. તો ચાલો લખીએ કે ધારો કે બંને ઉપરનો વિદ્યુત ભાર કેવો છે? સમાન છે,
પણ એને શું કરવાનું છે, બમણો, તો બમણો એટલે ડબલ કરી દેવાનો છે. તો વિદ્યુતભાર છે કેટલો, 6.5 10^-7, અને બમણો કેટલો થાય, તો 13 × 10^-7 થશે. બીજી કન્ડિશન આપણને કઈ આપી છે કે બંને વચ્ચેનું અંતર અડધું કરી દો. શું કહ્યું છે કે બંને વચ્ચેનું અંતર અડધું કરી દો. અંતર કેટલું છે, 0.5, તો 0.5નું અડધું કેટલું થશે, 0.25, 50 નું થશે 25, એટલે 0.25 આખાનો સ્ક્વેર. ચલો હવે ત્યારે આપણે અપાકર્ષણ બળ શોધવું છે. આપણે જાણીએ છીએ કે અપાકર્ષણ બળ એફ બરાબર શું આવે, કે Q1Q2/R² આગળના જેવું. તો કે Q1 Q2 બંને સરખા છે, એટલે Q² / R² બરાબર છે. અહીં નવો વિદ્યુતભાર ક્યુ એટલે એટલા માટે લખ્યો છે, કારણ કે આપણે અહીંયા ડબલ કરીએ છીએ એટલા માટે નવો વિદ્યુતભાર ક્યુ લખીએ છીએ, મળતો છે તો એ નહીં છે. તો કે એટલે 9×10^9 કુલમ અચળાંકનું મૂલ્ય, નવો વિદ્યુતભારનું મૂલ્ય કેટલું મળ્યું ડબલ કરતા, 13×10^-7, લખીશું 13×10^-7 આખાનો સ્ક્વેર. અને R² બરાબર શું મળશે, 0.25 આખાનો સ્ક્વેર. શું મળશે, 0.25 આખાનો સ્ક્વેર. તો આને સોલ્વ કરતા આપણને આન્સર કેટલો મળે છે, 0.24 ન્યૂટન. કેટલો મળે છે, 0.24 ન્યૂટન. તો આપણને બીજા કેસની અંદર જ્યારે વિદ્યુતભાર બમણો કરવામાં આવ્યો અને અંતર અડધું કરવામાં આવ્યું, ત્યારે મળતું અપાકર્ષણ બળનું મૂલ્ય કેટલું મળે છે, 0.24 ન્યૂટન જોવા મળે છે. ચલો એક્ઝામ્પલમાં આવો, સેમ તમારે એક્ઝામ્પલ કરવાનું છે. ચલો રકમ લખી લો. ચલો વિદ્યુતભારનું મૂલ્ય જે આપણને અહીંયા આપ્યું છે, 6.5×10^-7 કુલમ, એની જગ્યાએ તમારે નવું લખવાનું છે, લખો 8.5×10^-7 કુલમ. બંને વચ્ચેનું અંતર જે આપણને આપ્યું છે 50 સેન્ટીમીટર, એમાં લખો 60 સેન્ટીમીટર. ચલો પ્રથમ કેસ માટે આપણે બંને વચ્ચે લાગતું અપાકર્ષણ બળનું મૂલ્ય શોધવાનું છે. સેકન્ડ કેસમાં આપણને કહ્યું છે કે દરેક ગુણાપરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે. આપણે અહીંયા બમણા જગ્યા કરી દો 3 ગણો અને અંતર અડધા જગ્યા કરી દો ત્રીજા ભાગનું, અને આપણે હવે અપાકર્ષણ બળ શોધી કાઢીશું. બરાબર છે. ચલો આગળના એક બીજા એક્ઝામ્પલ પર જઈએ. મિત્ર જુઓ, આગળનો જે નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે, કે આપણે આગળમાં જે આની પહેલાં જે એક્ઝામ્પલ ભણ્યા એની ઉપરથી જ એક્ઝામ્પલ કરવાનું છે. પ્રશ્નમાં આપણને કહ્યું છે કે ઉપરના એક્ઝામ્પલમાં બંને ગોળાઓ એક સમાન માપના છે. આપણે જોયું કે બંને ગોળાઓમાં વિદ્યુતભાર પણ સરખા જ છે. બરાબર છે. તો આમાં શું કહ્યું છે કે બંને ગોળાઓ સરખા માપના છે અને ત્રીજો એક એક્સ્ટ્રા ગોળો લેવાનો છે તેના જેવો જ, પણ એ કેવો છે, વિદ્યુતભાર રહિત, એટલે એમાં કોઈપણ પ્રકારનો વિદ્યુતભાર છે નહીં, એટલે કે વિદ્યુતભાર ક્યુ કેવો છે, 0 છે. તો એ ગોળા એટલે કે અથવા ધારી લઈએ કે ત્રીજો ગોળો એને આપણે સી કહી દઈએ, તો ત્રીજા ગોળાને પહેલાં ગોળા પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવી, એટલે પહેલાં આપણે પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવીશું. સી ગોળાને પહેલાં આપણે પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવી, ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવી તે બંનેથી દૂર કરવામાં આવે. હવે એ અને બી વચ્ચેનું નવું અપાકર્ષણ બળ કેટલું હશે. હવે મિત્રો, આપણે પ્રશ્ન વાંચ્યો એમાં આપણને એટલો ખ્યાલ આવી ગયો કે આપણે અહીંયા કોઈ પણ એક પદાર્થમાંથી બીજા પદાર્થને વિદ્યુતભાર કરવાની 3 રીતો જોઈ હતી. એમાંની અહીંયા બીજી રીત છે, પ્રેરણની સંપર્કમાં લાવવાની રીત છે, જે આપણે ભણી ગયા છે. બરાબર છે. ચલો રકમને ફરી એકવાર વાંચીને થોડો સમજવાનો પ્રયત્ન કરીશું. કે આપણને અગાઉ કીધા પ્રમાણે બે ગોળાઓ છે, એ અને બી, જે એક સમાન માપના છે અને બંનેમાં સમાન વિદ્યુતભાર છે. કેવો છે, સમાન વિદ્યુતભાર છે. બરાબર છે. હવે એક એક્સ્ટ્રા ગોળો સી લેવાનો છે જે વિદ્યુતભાર રહિત છે. હવે એ સી ગોળાને પ્રથમ પહેલાં એ ગોળા સાથે સંપર્કમાં લાવવાનો છે અને ત્યારબાદ બીજા ગોળા બી સાથે સંપર્કમાં લાવવાનો છે અને બંનેથી એને દૂર કરી દેવાનો છે. તો છેલ્લે એ અને બી વચ્ચે કેટલો વિદ્યુતભાર રહેશે અને એ વિદ્યુતભારથી એ અને બી વચ્ચે કયું કેટલું અપાકર્ષણ બળ લાગશે એ આપણે શોધવાનું છે. ખબર પડી ગઈ. ફરી એકવાર કહી દઉં છું, ધ્યાન આપો, કે સી ગોળાને આપણે પ્રથમ એ ગોળાના સંપર્કમાં લઈ જઈશું, પછી એ સી ગોળાને પાછો ફરી બી ગોળાના સંપર્કમાં લઈ જઈશું અને ત્યારબાદ એ સી ગોળાને એ અને બી ગોળાના બી ગોળાથી દૂર કરી દેવામાં આવે છે. તો છેલ્લે એ અને બી ગોળામાં જે નવો વિદ્યુતભાર રહેલો હશે કેટલો હશે અને એનાથી બંને ગોળા વચ્ચે લાગતું અપાકર્ષણ બળ કેટલું હશે જે આપણે શોધવાનું છે. તો લખીએ કે આપણે જાણીએ છીએ કે ક્યુ એ બરાબર ક્યુ બી, એટલે કે ક્યુ એ વિ એ ગોળામાં અને બી ગોળામાં સમાન વિદ્યુતભાર છે કેટલો છે, 6.5×10^-7 કુલમ. બંને જણા આપણે આપણને અંતર પણ આગળ આપણે જોઈ ગયા કેટલું આપ્યું છે, 0.5 મીટર આપેલું છે. અહીંયા આપણે ગોળો એ, ગોળો બી અને ગોળો સી 3 ગોળા લીધેલા છે એવું બતાવ્યું છે. હવે કન્ડિશન કે પ્રથમ કન્ડિશન શું છે, ગોળા સીને ગોળા એના સંપર્કમાં લાવી
લાવતા પછી સંપર્ક ની રીત દ્વારા બંને ગોળામાં કેટલો વિદ્યુત ભાર છે આપણે જાણી શકીએ. જ્યારે પણ એક પદાર્થને બીજા પદાર્થના સંપર્કમાં લાવવામાં આવે તો વિદ્યુત ભારની શું થાય છે, સમાન રીતે વહેંચણી થાય છે. એટલે એવું જ કંઈક આપણને જોવા મળશે. તો આપણે જોઈએ કે એક ગોળા પાસે ધારો કે કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે. કેટલો વિદ્યુત ભાર છે? ક્યુ. ધારી લઈએ કારણ કે આપણે બંને ગોળાઓ જે એ અને બી છે તો સમાન વિદ્યુત ભાર ધરાવે છે, એટલે કે આમાં પણ ક્યુ વિદ્યુત ભાર છે, આમાં પણ ક્યુ વિદ્યુત ભાર છે, અને આમાં વિદ્યુત ભાર ક્યુ બરાબર શૂન્ય છે. એટલે કે આમાં ક્યુ વિદ્યુત ભાર છે, આમાં ક્યુ વિદ્યુત ભાર છે, શૂન્ય વિદ્યુત ભાર છે. તો હવે આ બંનેનો સંપર્ક એટલે કે સોરી પ્રેરણા સંપર્કમાં લાવીશું તો શું થશે, વિદ્યુત ભારની સમાન રીતે વહેંચણી જોવા મળશે. થિયરી બની ગયા છે આપણે, એટલે કે આમાં અને આમાં બંનેમાં સમાન ભાગમાં વિદ્યુત ભાર વહેંચાય છે. એટલે કે આમાં ક્યુ વિદ્યુત ભાર છે તો આમાં તો બંનેમાં સમાન રીતે વહેંચાય તો કેટલો કેટલો બાકી રહેશે, ક્યુ બાય ટુ. ક્યુ બાય ટુ જો 5 હોત તો અમારે 2.5, અમારે 2.5, તો અહીંયા ક્યુ છે કેટલો રહેશે, આમાં ક્યુ બાય ટુ અને આમાં ક્યુ બાય ટુ. એટલે કે જ્યારે આ સી ગોળો એના સંપર્કમાં આવે ત્યારબાદ બંને ગોળામાં કેટલા વિદ્યુત ભાર રહે છે, સમાન, ક્યુ બાય ટુ, ક્યુ બાય ટુ. એટલે કે હવે એ વિદ્યુત ભાર મારા વિદ્યુત ભાર કેટલો રહ્યો, ક્યુ બાય ટુ રહ્યો. સીમાં કેટલો રહ્યો, ક્યુ બાય ટુ રહ્યો, રાઈટ. તો હવે દરેક ગોળામાં મળેલો કુલ વિદ્યુત ભાર કેટલો, તો મળતો કુલ વિદ્યુત ભાર ક્યુ ડેશ બરાબર ક્યુ એ વત્તા ક્યુ સી બાય ટુ, કારણ કે બંનેમાં સમાન ભાગ વહેંચાઈ જાય છે. એટલે ચલો ક્યુ એમાં કેટલો હતો, 6.5 × 10⁻⁷ બરાબર છે, અને ક્યુ સીમાં કેટલો હતો, 0/2. એટલે જુઓ કે નવો વિદ્યુત ભાર આપણને કેટલો મળ્યો, આની અંદર દરેકમાં કેટલો મળ્યો, આ દરેક કેસમાં કેટલો મળ્યો, એટલે આપણે આને આખાને ક્યુ ડેશ કહી દઈએ તો અમને કેટલો મળ્યો, 3.25 × 10⁻⁷. એટલે કે આમાં આ બંનેમાં સરખો પણ કેટલો મળે છે, 3.25 × 10⁻⁷ કુલમ. આ ડાયલ પર થિયરી દ્વારા પણ સમજ્યા, પણ આપણે સૂત્ર રૂપી મૂકી આ રીતે પણ સાબિતી આપી શકીએ છીએ. હવે આગળ આપણે શું કહ્યું છે કે હવે આ જે સી ગોળો જે છે, જે પહેલાં જેમાં 0 વિદ્યુત ભાર હતો એમાં કેટલો વિદ્યુત ભાર છે, ક્યુ બાય ટુ. હવે ક્યુ બાય ટુ ભરતા સી ગોળાને પાછો જે ક્યુ વિદ્યુત ભાર ગોળો બી છે એના સંપર્કમાં લાવવામાં આવે છે તો શું થાય, તો શું થાય, તો આવું જ કંઈક થશે. ચાલો જોઈએ. ચલો હવે ક્યુ બાય ટુ વિદ્યુત ભાર ધરાવતા સી ગોળાને ક્યાં જાણવું છે, કેપિટલ ક્યુ વિદ્યુત ભાર સોરી સ્મોલ ક્યુ વિદ્યુત ભાર ધરાવતા બી ગોળાના સંપર્કમાં. ફરી એકવાર કે જ્યારે સંપર્કમાં બે ગોળાઓ આવે અથવા બે પદાર્થો આવે તો શું થાય, સમાન રીતે વહેંચણી થાય. શું થાય, સમાન રીતે વહેંચણી થાય. એટલે કે આમાંથી પણ ક્યુ બાય ટુ ગોળો ક્યાં જવાનું છે, આની જાણવું છે. તો આપણે મિકેનિઝમ સમજવા જઈએ તો આમાંથી બી અને સીમાં બંને જ્યારે સંપર્કમાં આવશે તો છેલ્લે આપણને સેકન્ડ કેસમાં કેટલા વિદ્યુત ભાર મળશે, તો જો અહીંયા ક્યુ છે, અહીંયા કેટલો છે, ક્યુ બાય ટુ બરાબર છે, તો શું મળશે, 3Q/4. સોલ્યુશનમાં શું મળે, 3Q/4. એટલે કે આમાં પણ 3Q/4, આમાં પણ 3Q/4 ગોળો જોવા મળે છે. ખ્યાલ આવે છે? તો આપણને આ કેસમાં દરેક ગોળા ઉપર કેટલા વિદ્યુત ભાર જોવા મળ્યા, 3Q/4 3Q/4 આ રીતે બરાબર. જો નીચે લખેલું છે આગળ કે આમાં ક્યુ છે, આમાં ક્યુ બાય ટુ છે, તો દરેકમાં કેટલું વિદ્યુત ભાર મળશે, 3Q/4 જોવા મળશે. એટલે કે જ્યારે સી ગોળાને જ્યારે બી ગોળા સાથે સંપર્કમાં લાવવામાં આવ્યો ત્યારે મળતો વિદ્યુત ભાર કેટલો મળ્યો, તો 3Q/4 3Q/4 દરેકમાં કેટલો મળે છે, 3Q/4 3Q/4 જોવા મળે છે. ચલો હવે આપણે લાસ્ટમાં શું કીધું છે કે છેલ્લે, તો છેલ્લે હવે બંને એ અને બી ગોળામાં કેટલો વિદ્યુત ભાર આવ્યો, તો આપણે પ્રારંભમાં જોયો કે એ ગોળામાં કેટલો વિદ્યુત ભાર હતો, ક્યુ બાય ટુ. ચલો ઉપર જુઓ કે જ્યારે સી ગોળાને આપણે એ ગોળા સંપર્કમાં લાવ્યા તો એમાં નવો વિદ્યુત ભાર કેટલો મળતો હતો, ક્યુ બાય ટુ. હવે સી ગોળાને બી ગોળા સાથે સંપર્કમાં લાવ્યા તો બી ગોળામાં કેટલો વિદ્યુત ભાર રહ્યો છે, 3Q/4. તો નવો વિદ્યુત ભાર બંનેમાં કયો છે, ક્યુ બાય ટુ અને 3Q/4. તો બંને વચ્ચે લાગતું અપાકર્ષણ બળનું મૂલ્ય કેટલું, તો આપણે જાણીએ છીએ F=KQ1Q2/R² બરાબર છે. ચલો F=KQ1Q2. ચાલો Q1 એટલે આપણને આગળ મળતો નવો વિદ્યુત ભાર કેટલો મળ્યો હતો, Q1માં કેટલા છે, તો K બરાબર મૂકીશું 9×10⁹. ચલો ક્યુ ડેશ કેટલા મળે આપણને, Q/2. એટલે ક્યુ વિદ્યુત ભાર કેટલો છે, 6.25 અને અડધો કેટલો મળે, 3.25 × 10⁻⁷ ક્યુ ડેશ. એટલે કે નવો વિદ્યુત ભાર બીમાં કેટલો મળ્યો આપણને, 3Q/4. એટલે 3Q ની લીધી હતી 6.25 6.50, આમાં મૂકી દઈએ તો આપણને આન્સર કેટલો મળશે, એનો 4.85 × આટલો જવાબ મળશે, / R² આ લખેલું છે, 0.5² સોલ્વ કરો તો આપણને આ કન્ડિશનમાં બંને વચ્ચે મળતું વિદ્યુત બળનું મૂલ્ય એટલે કે અપાકર્ષણ મૂલ્ય કેટલું મળે છે, 5.7×10⁻³ ન્યૂટન જોવા મળે છે, રાઈટ. એટલે આપણે આ રીતે સંપર્કની રીતે આપણે એક એક્ઝામ્પલના રૂપમાં જોઈ, જેથી આપણને ખ્યાલ આવે કે સંપર્કની દ્વારા વિદ્યુત ભારનું વિતરણ કેવી રીતે થાય છે, બરાબર છે, તમે યાદ રાખી શકો છો. ચલો આવો જ એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં પણ કરવાનો છે. ચલો રકમ લખી લો કે બંને ગોળાઓ સમાન માપના છે, તો ત્રીજો ગોળો લઈએ છે, ત્રીજા ગોળાને પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવી, ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવી, તે બંનેથી દૂર કરવામાં આવે છે. પરંતુ આમાં તમારે ડિફરન્સ એ લાવવાનો છે કે અહીંયા જે બંને સમાન વિદ્યુત ભારના મૂલ્યો છે એમાં બદલવાના છે. આમાં લખો કે Q=QB=8.5 × 10⁻⁷ કુલમ. અહીંયા લખો 8.5 × 10⁻⁷ કુલમ.
નવો વિદ્યુતભારનું મૂલ્ય બંનેમાં સમાન છે ક્યુ અને ક્યુ બીમાં. ચલો અંતર આર બરાબર લખો 1.5 મીટર, બરાબર છે. અને શોધવાનું શું, અને શોધવાનું શું છે કે છેલ્લે એ અને બી વચ્ચેનું નવું અપાકર્ષણ બળ કેટલું હશે, રાઈટ. એટલે તમારે આ ક્વેશ્ચન, આ એક્ઝામ્પલ પણ તમારે હોમવર્કમાં રિપીટ કરવાનો છે અને સમજવાની, સમજીને પ્રેક્ટિસ કરવાનો છે. તો આશા રાખીએ કે આજના આ એક્ઝામ્પલના પાર્ટ 3 અંદર તમને બધાને આ બે એક્ઝામ્પલ વિશે તમને વધારે ખ્યાલ આવ્યો હશે. થેન્ક યુ.